હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ટાર્ગે વિથ કોલેજ સ્ટુડન્ટ. આજે આપણે બેચલર ઓફ આર્ટ્સ સેમ વન, એટલે કે જે આપણે બીએ જે વ્યક્તિ કરે છે તેના માટેની છે આ. તેના માટે મોસ્ટ આઈએમપી 70 માર્ક્સ કવર આપણે કરી લીધા છે આ ચેપ્ટરમાં, પીડીએફમાં, કેમ કે આપણે બધા વિષયમાં કેટલું કયા ટોપિકમાંથી પૂછવાનું છે તેની ચર્ચા આજે કરીશું. તો આપણે સૌપ્રથમ તો ફરજિયાત સંસ્કૃત જેની વાત કરીએ, જેમાં ક્વેશ્ચન 1 હશે, જેમાં અ અને બ બે આપણને આપે છે, જેમાં અમાં શ્લોકનું ભાષાંતર છે, જે ચાર કોઈ પણ ટોપિક હશે તેમાંથી બે લખવાનું છે. ભાષાંતર આપણે શ્લોક આપ્યો છે તેનું ભાષાંતર કરવાનું છે, તે 8 માર્કનો હોઈ શકે. ત્યારબાદ બ છે, જેમાં વાક્યનો અર્થ સમજાવી વિસ્તાર કરવાનો છે, તેમાં પણ 4માંથી કોઈ પણ બે જ લખવાના છે, જેના 6 માર્ક હશે. ક્વેશ્ચન 2 હશે, જેમાં ભાષનું જીવન અને ભાષની નાટ્યકલા, જે અથવામાં એક પ્રશ્ન હોય છે, જે અથવાનો એક પ્રશ્ન હશે, જે 14 માર્કનો હશે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન, ભાષ સમસ્યા ઓર ભાષકાલીન સમાજ, એટલે કે બીજો ને ત્રીજો બે ભાષ ઉપર જ આધારિત છે, એટલે તેનો ટોપિક આવશે. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે, પદ્માવતી પાત્રલેખન, જે આપણને આપેલું જ હોય છે ઓલા બુકમાં, જે એમાંથી આપણે એનો ટોપિક આખો પાકો કરી લઈશું એટલે થઈ જાય, તે જ પૂછાય. ક્વેશ્ચન 5 છે, જેમાં ટૂંકનો લખવાની આવશે, ગુજરાતીમાં જ લખવાની છે, એટલે કે તમને ટોપિક આપેલા છે જે ઉપરના આપણે ટોપિકની ચર્ચા કરી તેમાંથી જ એકાદો ટોપિક હશે અને એનું લખવાનું છે તમારે ટૂંકનો. ત્યારબાદ બીજા પેપરની વાત કરીએ, ગુજરાતી જે પેપર 1 છે, જેમાં ક્વેશ્ચન પહેલો હોઈ શકે નરસિંહ મહેતાની કૃતિમાંથી, જેમાં અથવાનો પણ હશે જ એક, એટલે કે નરસિંહ મહેતાની કૃતિને લગતો જ હશે, કે નરસિંહ મહેતાનું જીવનચરિત્ર વગેરે, જે 14 માર્કનો હશે. ક્વેશ્ચન 2માં મીરાબાઈનું જીવનચરિત્ર હશે, જે પણ 14 માર્કનો એક પ્રશ્ન હશે, મીરાબાઈને લગતા પ્રશ્નો. ત્યારબાદ ક્વેશ્ચન 3માં અખાનો છપવા ઓર પદો, એટલે કે તેના પદો અને અખાના છપ્પો, જે એની વિશે કહાની આપણને આપેલી છે, તે હશે. ક્વેશ્ચન 4 છે, જેમાં પ્રેમાનંદના કડવા બોલ હશે, જે કડવા બોલ ઘણા બધા પ્રકારના છે, એના આપણે ડીપમાં ઉતરવાની જરૂર નથી. ક્વેશ્ચન 5 ટૂંકનો લખો, જે દયારામની કૃતિ કે પછી અન્ય કોઈ ટોપિક આપણને આપેલો હોય તેમાંથી 14 માર્કનો એક હશે. ત્યારબાદ છે ગુજરાતીનું પેપર 2, જેમાં નવલકથાનું સ્વરૂપ હશે અને અથવામાં નવલકથામાં તુલસી ક્યારેનું સ્થાન, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેમાં 14 માર્કનો હશે. ક્વેશ્ચન 2માં હશે તુલસી ક્યારો કૃતિ સંઘર્ષ અને તુલસી ક્યારાની સિદ્ધિ અને મર્યાદા, એટલે કે તુલસી ક્યારાનો ટોપિક પાકો કરવાથી આપણને બે કે ત્રણ પ્રશ્ન આપણે આસાનીથી મળી જાય. ક્વેશ્ચન 3માં તુલસી ક્યારાની કથાવસ્તુ અને તુલસી ક્યારો પાત્ર લેખન હશે. ક્વેશ્ચન 4માં તુલસી ક્યારો સામાજિક નવલકથા હશે અને તુલસી ક્યારો સમાજ જીવન. ત્યારબાદ 5મો ક્વેશ્ચન છે, જેમાં અ હશે ટૂંકનો, જે 7 માર્કની ટૂંકનો હશે, જેમાં આ ઉપરના જે પ્રશ્ન આપણને આપેલા તેમાંથી એનું શીર્ષક કેવી રીતે યોગ્ય આપવું તેના વિશે થોડીક ટૂંકનો હોય, કે પછી ગદ ભાષા હોય, જીવન મૂલ્યો, તુલસી ક્યારો હોય એના વિશે હશે. બમાં સંઘર્ષ સમજાવો, એટલે કે આપણને એક કડી આપેલી હોય છે, એક કડી આપણને ગાયક કોઈ ગાયેલી હોય તો આપેલી હોય, તેનો અર્થ આપણે સમજાવવાનો કે કડી શું કહેવા માંગે છે. ત્યારબાદ છે સમાજશાસ્ત્ર પેપર 1, જેમાં સમાજશાસ્ત્રમાં ઉદ્ભવ અને વિકાસ જેનો સમાજશાસ્ત્રનો થયો, કેવી રીતે સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, જે 14 માર્કનો એક ક્વેશ્ચન હશે. સમાજના લક્ષણો અને સમાજનું મહત્ત્વ, સમાજશાસ્ત્ર જે આપણે સમાજશાસ્ત્રના પેપર છે એટલે એનો જ લખતો હોય છે. સામાજિક ક્રિયા અને સામાજિક આંતરક્રિયા બંનેનો સમાવેશ થાય છે. સામાજિક દરજ્જો અને સામાજિક ભૂમિકા, જે વિશે આપણને થોડીક ચર્ચા કરવાની. ટૂંકનોંધ આવશે લખવાની, ટૂંકનોંધમાં સમાજનું સ્વરૂપ કે મહત્ત્વ, સમાજના લક્ષણો, સહકાર કે સામાજિક ભૂમિકા. મિત્રો, આમાંથી આપણને એક દો કે બે ક્વેશ્ચન તો હશે જ. ત્યારબાદ છે સમાજશાસ્ત્ર પેપર 2, જેમાં ક્વેશ્ચન 1 છે સામાજિક સંસ્થાના લક્ષણો અને અથવામાં હશે સંસ્થાના કાર્યો કે ભારતીય સંસ્થાઓ અન્ય કોઈ છે તો તેના વિશેની. બીજો ક્વેશ્ચન આપણને જ્ઞાતિવાદના લક્ષણો, કારણો અથવા તો જ્ઞાતિવાદના પરિણામો અને ઉકેલ તેના વિશે આપણને પૂછશે. ક્વેશ્ચન 3માં આવશે આપણને હિન્દુ લગ્ન ના હેતુ કે સંસ્કાર તરીકે હિન્દુ લગ્ન થાય છે, મુસ્લિમ લગ્ન તો એના હેતુઓ કે તે કરાર રીતે એક થાય છે, છૂટા હેડા કારણો કેવી રીતે થાય છે અને પરિણામો શું આવે છે તેના. ચોથો ક્વેશ્ચન આપણને હશે કુટુંબ, જેના કુટુંબમાં લક્ષણો કેટલા, કુટુંબના પ્રકાર, સ્વરૂપ કુટુંબનું અને પરિવર્તન કેવી રીતે થઈ શક્ય બને છે. તો 5મો ક્વેશ્ચન ટૂંકનો આપણને આપેલો છે, જે ઉપરના આપણને ટોપિક આપેલા છે તેમાંથી જ એકાદો ટોપિક ક્વેશ્ચન ટૂંકનો તરીકે આપેલો છે. ત્યારબાદ છે ફરજિયાત હિન્દી 1, જેમાં ક્વેશ્ચન પહેલો હશે એક કટોરી ભર મીઠી ઓર ઉસને કહા થા, જે એક પ્રકારનો સંદર્ભ છે તેમાંથી આપણને 14 માર્કનું પૂછે છે. ક્વેશ્ચન 2 હશે કફન અને બીજું છે પુરસ્કાર,
જે આ બેમાંથી પણ 14 માર્કનું હશે જ. ક્વેશ્ચન 3માં આપણને હાર કે જીત જેના વિશે પૂછશે. ક્વેશ્ચન 4માં હિન્દી વ્યાકરણનું પૂછશે. કહાવતે મુહાવરે પર્યાય વિલોમ એટલે કે હિન્દીનું વ્યાકરણ છે તો થોડુંક આપેલું આપેલું છે તેની વિશે લખવાનું છે. ક્વેશ્ચન 5 આપણને હશે જેમાં વિરુદ્ધાર્થી શબ્દો આપવાના હોય છે, જે આપણને આપેલા હોય છે થોડા આપણા તેના શબ્દો આપવાના છે. ત્યારબાદ છે હિન્દી પેપર 1, ઓલું કમ્પલસરી હિન્દી, તો આપણને હિન્દીનો ઓપ્શનલ હોય છે ગુણમાં. ક્વેશ્ચન 1માં આવશે માતાર્કી વ્યથા ઓર ઉર્મિલા કા અનુરાગ, જેમાંથી આપણને 14 માર્કનો હોય છે. અથવામાં પણ એક હશે ઉર્મિલાનું અને માતાનું વ્યથા પણ હશે. ક્વેશ્ચન 2માં અન્વેષણ અને વિદ્રોહી તેમાંથી પૂછાય. ક્વેશ્ચન 3માં અરુણ અહમ મધુમેહ દેશ અમારા ઓર આહવાન, જે આ બધા એક પ્રકારના સ્તુતિ છે તેમાંથી આપણને લખવાનું છે. ચોથું છે વે મુસ્કાતે ફૂલ નહીં ઓર મેં નિર્ભરી બદલી, તેના વિશે પણ પૂછાય. ત્યારબાદ છે 5મું ટિપ્પણીયા, એટલે કે ઉપરના ટોપિકમાંથી જ આપણે ટિપ્પણીયા એટલે કે આપણે વિસ્તાર કરવાનો એક ટોપિક વિશે તેને ટિપ્પણીયા કહેવાય. હિન્દીનું પેપર 2 એટલે કે એમાં એક ક્વેશ્ચન હશે ગુલેરી ઉસને કહા થા આકાશદીપ, ચાર 3 ટોપિક છે તેમાંથી એક તો હશે જ એમ, મેં 3 પાકા કરશું તો પણ એકાદો આવશે જેમ. ક્વેશ્ચન 2માં છે આપણને નમક્કા દરોગા ઓર શરણાગત, જે નમક્કા દરોગા હોય તો અથવામાં આપણે શરણાગત આપેલું હોય એટલે કે બેમાંથી એક પાકું કરેલો તો કોઈ ચિંતા છે નહીં. ક્વેશ્ચન 3માં પડદા મલબે કા માલિક, ક્વેશ્ચન 4માં ભોલારામ કા જીવ ઓર સાપ, 5મામાં શમશી ઉપર ઉત્તર દીજે એટલે કે ઉપરના જે ટોપિક આપણને આપેલો શીર્ષક આપોટ કે એન્ડ આનો કેવી રીતે સારો બને તો તેના વિશે આપણે સંક્ષિપ્તમાં લખવાનું છે. વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ કોલેજ સ્ટુડન્ટ સબસ્ક્રાઇબ કરો.